આજે આપણે જોઈશું ન અને ત્રણ ની વિભાજિતાની ચાવી આધારિત કેટલાક બીજા રસપ્રદ ઉદાહરણ। PQR એક ત્રણ અંકની સંખ્યા છે જેમાં P Q R અંક છે। શોધો કે PQR ઓછા RQP કઈ સંખ્યાઓથી વિભાજ્ય છે। આપણે PQR ને 100P વત્તા 10Q વત્તા R લખી શકીએ છીએ। આ જ પ્રમાણે આપણે RQP ને 100R વત્તા 10Q વત્તા P લખી શકીએ છીએ। આ પ્રમાણે આપણે PQR ઓછા RQP બરાબર કૌંસમાં 100P વત્તા 10Q વત્તા R ઓછા કૌંસમાં 100R વત્તા 10Q વત્તા P કહી શકીએ। આનાથી આપણને જાણવા મળશે PQR ઓછા RQP બરાબર 100P ઓછા P વત્તા 10Q ઓછા 10Q વત્તા R ઓછા 100R બરાબર 99P ઓછા 99R બરાબર 99 કૌંસમાં P ઓછા R। આ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે PQR ઓછા RQP આ સંખ્યા 99 થી વિભાજ્ય હશે। આપણે જાણીએ છીએ કે 99 ના અવયવો 1 3 9 11 33 અને 99 છે, કારણ કે બાદબાકી PQR ઓછા RQP નું પરિણામ 99 થી વિભાજ્ય છે। એટલે આપણે કહી શકીએ છીએ આ પરિણામ 99 ના અવયવોથી પણ વિભાજ્ય હશે। આ પ્રમાણે સંખ્યા PQR ઓછા RQP 1 3 9 11 33 અને 99 થી વિભાજ્ય છે। આગળનું ઉદાહરણ, જો PQR 3 અંક છે તો PQR ઓછા P ઓછા RQ આપેલી કઈ સંખ્યાઓ વડે વિભાજ્ય છે। અહીં PQR બરાબર 100P વત્તા 10Q વત્તા R લખી શકાય છે। આ જ રીતે આપણે RQ ને 10R વત્તા Q લખી શકીએ છીએ। આ પ્રમાણે PQR ઓછા P ઓછા RQ બરાબર 100P વત્તા 10Q વત્તા R ઓછા P ઓછા કૌંસમાં 10R વત્તા P બરાબર 100P વત્તા 10Q વત્તા R ઓછા P ઓછા 10R ઓછા Q લખી શકાય છે। આને જ આપણે લખી શકીએ છીએ 100P ઓછા P વત્તા 10Q ઓછા Q વત્તા R ઓછા 10R। આને ઉકેલવાથી આપણને મળશે 99P વત્તા 9Q ઓછા 9R એટલે કે 9 ગુણ્યા કૌંસમાં 11P વત્તા Q ઓછા R। આ પ્રમાણે આપેલ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય છે। આનો અર્થ એ થયો કે આ 9 થી વિભાજ્ય છે, જેમ કે આ સંખ્યા 9 થી વિભાજ્ય છે એટલે આ 9 ના અવયવો 1 અને 3 થી પણ વિભાજ્ય હશે। અહીં આપણે આને જ લખી શકીએ છીએ 3 ગુણ્યા કૌંસમાં 33P વત્તા 3Q ઓછા 3R, જેથી ખબર પડે છે કે આ સંખ્યા 3 થી પણ વિભાજ્ય છે। આ રીતે આપેલી સંખ્યા 1 3 અને 9 થી વિભાજ્ય છે। તો આજે આપણે જોયું 9 અને 3 ની વિભાજ્યતાની ચાવી સંબંધિત કેટલાક બીજા રસપ્રદ ઉદાહરણ।